नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज। जन्माष्टमी पूर्वे ખેડાનું ડાકોર કૃષ્ણમય બની ગયું છે। જો કે આજે જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે સ્વાભાવિક છે કે ભક્તો ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા માટે પહોંચે। હાલ જન્માષ્ટમીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ડાકોરથી જે તસવીરો જે દ્રશ્યો આવી રહ્યા છે તે અમે આપને બતાવી રહ્યા છે। ડાકોર મંદિરને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે। રણછોડરાયજી મંદિરને ભવ્ય રોશનીથી શણગાર કરવામાં આવેલો છે। મંદિર વિવિધ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને સવારથી જ અહીંયા ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। તો ડાકોરમાં ભક્તોમાં કેવો માહોલ છે અને હાલ શું કાર્યક્રમ થઈ રહ્યા છે જાણવા માટે જોડાઈ ગયા છે ડાકોરથી સંવાદદાતા વિભુ પટેલ। વિભુ, આપને પૂછવા માંગીશું, ડાકોરમાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? સવારથી લઈને આખો દિવસ દરમિયાન કયા પ્રકારના કાર્યક્રમો રહેશે આજે? પંકજ, આજે જન્માષ્ટમી અને કૃષ્ણના આ જન્મનો વધામણા કરવાના છે લોકો, ત્યારે આપ જોઈ શકો છો કે આ ડાકોરનો જે માહોલ છે, ડાકોરમાં મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભક્તો છે તે ઉમટી રહ્યા છે દર્શન કરવા, ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે, એટલે કે વિશેષ આરતી અને મહાઆરતી આજે છે તે કરવામાં આવતી હોય છે, અને મહાઆરતી બાદ ભક્તો છે દર્શન કરી શકશે। સાથે સાથે અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે, રાજભોગ ધરાવવામાં આવશે અને આખો દિવસ છે તે મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે। જો કે કોરોનાની ગાઈડલાઇન્સ સાથે છે, જ્યારે સરકારે મંજૂરી આપી છે ત્યારે મંદિર પરિસરમાં 200થી વધારે લોકો એકસાથે એકઠા નહીં થઈ શકે, તેને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે। સાથે જ લોકોની જે અવર જવર થઈ રહી છે તેમાં પણ લોકો ડિસિપ્લિન સાથે આવે, ધક્કા મૂકી ન થાય તે માટેની વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એટલે કે ભક્તો અહીં છે દર્શન કરવા આવી રહ્યા છે। 1.5 વર્ષ બાદ ભગવાન રણછોડરાયજીના જે દર્શન છે તે થશે, કારણ કે ગત વર્ષે પણ લોકો છે કોરોનાના કારણે છે તે આવ્યા ન હતા, અને આ વર્ષે લોકો દૂર દૂરથી પગપાળા પણ ભક્તો છે તે અહીં આવી રહ્યા છે। જય રણછોડરાયના નાદથી છે આખું મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે, એટલે કે કહી શકાય કે અહીં ખૂબ જ લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ભક્તો પણ ગેલમાં આવી ગયા છે, કારણ કે ભગવાનના દર્શન કરીને ભક્તો ઝૂમી ઉઠ્યા છે, એટલે કે તમામ ગાઈડલાઇન્સનું પાલન થાય તે છે જરૂરી છે। એટલે કે અત્યારે મંદિરમાં લોકો છે ધીમે ધીમે હવે આવવાના શરૂ થઈ ગયા છે। રાતે 12 વાગે છે જન્મોત્સવના વધામણા કરવામાં આવશે, બીજે દિવસે નંદ ઉત્સવ છે તે ઉજવાશે, એટલે કે લોકો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આખા મંદિરને ડેકોરેશન છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભક્તો આવે છે, આપણે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે પૂજારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે આખા દિવસ દરમિયાન કઈ પ્રકારની વિધિ છે, કઈ પ્રકારની સુવિધા છે તે મંદિરમાં કરવામાં આવી છે તેની આપણે માહિતી છે તે મેળવીશું। એટલે કે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં જય રણછોડ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર। આજે ભગવાન રાજા રણછોડ દ્વારકાધીશ ને જે કૃષ્ણ જન્મ બાળ સ્વરૂપે જે કૃષ્ણ જન્મ થયા, જન્માષ્ટમી શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ઉજવાતો પર્વ જેને કહેવાય જન્માષ્ટમી, જન્માષ્ટમીનું પર્વ ખૂબ ધામધૂમથી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। સવારે મંગળા આરતી, અભ્યંગ સ્નાન તેમજ ભગવાનને ભોગ થાર શિંગાર ધરાવીને આરતી કરવામાં આવે છે, અને ત્યારબાદ નિત્યક્રમ મુજબ સાંજે દર્શન બંધ થાય છે, અને પછી રાત્રે 12 વાગે ભગવાનને તિલક કરી ખૂબ જ ધામધૂમથી, કારણ કે જન્માષ્ટમી એક એવો પર્વ છે કે દરેક જ્ઞાતિના દરેક સમુદાયના લોકો કૃષ્ણ જન્મે એવો છે કે વિષ્ણુ ભગવાનનો શ્રેષ્ઠ અવતાર એ કૃષ્ણ, જેમને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। નંદગેરા નંદના નાદથી ભગવાને રાત્રે તિલક કરી ભગવાનને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। રાત્રે જન્મ બાદ ભગવાનને અલંકાર આભૂષણ અને 1.25 લાખનો મુગટ એવો કે જે વર્ષમાં 3 વખત ભગવાનને શુકનવંતા કહેવાય છે, આનો પૈસો કિંમત હતી ત્યારે એની કિંમત 1.25 લાખ હતી, એવા મુગટને ભગવાનને ધરવામાં આવે છે। ભગવાનને રાત્રે પારણે ઝૂલાવવામાં આવે છે અને ખૂબ જ ધામધૂમથી ભક્તોની શ્રદ્ધા
સરકારની ગાઈડલાઈન્સ સરકારે જે આપેલી ગાઈડલાઈન્સ છે કોરોનાની તેનું પાલન થાય તે માટે કઈ પ્રકારની વ્યવસ્થા છે? સરકારની ગાઈડલાઈનનું પાલન ડિક્લેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાને લીધે કોઈ ભારત વર્ષમાં કોઈ ઉત્સવ થયો નથી. આ વખતે શ્રદ્ધા વધારે છે કે ગત વર્ષનું બાકી હતું એ પણ ભક્તો પૂરું કરી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ તો ભગવાનના સોશિયલ ડિસ્ટન્સ, મંદિરમાં માસ્ક પહેરવું ફરજિયાત, સેનેટાઈઝ કરવું, આ બધું ફરજિયાત ડિક્લેર કરવામાં આવ્યું છે. વૈષ્ણવને અમારી નમ્ર વિનંતી છે કે આ ગાઈડલાઈનનું પાલન કરે. જય રણછોડ. કૃષ્ણ ભક્તો છે તે ગાઈડલાઈન્સનું પાલન કરે તે જરૂરી છે. અત્યારે રણછોડરાય મંદિરમાં ભક્તો છે તે દર્શન કરવા આવી રહ્યા છે. વિશેષ શૃંગાર અને સોનાનો મુંગટ છે તે ભગવાનને અલંકાર અર્પિત કરવામાં આવશે અને વર્ષમાં 3 વખત કરવામાં આવતો હોય છે, એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. રાત્રે જન્મોત્સવ થાય તે પહેલાં જ લોકો આજે જન્માષ્ટમીના દિવસે દૂર દૂરથી છે તે દર્શન કરવા આવી રહ્યા છે. જી જી વિભુ, ખૂબ જ અદ્ભુત માહોલ છે ડાકોરમાં. આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. હવે દર્શકોને લઈ જઈશું સીધા શામળાજી, જ્યાં સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, આપને જરા પૂછવા માંગીશું કે શામળાજીમાં આજે દિવસભર કયા કાર્યક્રમો રહેવાના છે જન્માષ્ટમી પર, અને બરાબર 12 વાગે શું કાર્યક્રમ રહેશે મંદિરમાં? પંકજ, ચોક્કસથી. યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની રંગચંગની ઉજવણીનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે હાલ શણગાર ભગવાનનો કરવામાં આવી રહ્યો છે મંગળા દર્શન બાદ, અને ભગવાનને ખાસ જન્મદિવસ હોવાના કારણે સોનાના આભૂષણો ધરવામાં આવ્યા છે, જરીના વસ્ત્રો ભગવાનને ધરવામાં આવ્યા છે. જે ચતુર્ભુજ ભગવાનનો જે અવતાર છે એ અવતાર દૈદીપ્યમાન થઈ રહ્યો છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનું જે SOP છે કોરોનાની તેના કારણે અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા નથી, પરંતુ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તેવી વ્યવસ્થા અહીં કરી દેવામાં આવી છે. કેટલાક ભક્તો છે મારી સાથે, એમને જ પૂછું છું, આપ ક્યાંથી આવ્યા છો અને કેવું લાગી રહ્યું છે? અમે ગાંધીનગરની બાજુમાં કુલોડાથી આવ્યા છીએ. ઘણા વર્ષોથી દર્શન કરવા આવીએ. કોરોનાના મહામારીના હિસાબે 2 વર્ષે અમને લાભ મળ્યો છે. આ લાભ અમને અનેરો મળ્યો છે. આજે એ દર્શન કરી અને અમારું ધન્ય પાવન કરીએ છીએ. ખરેખર શામળિયા શેઠની કંઈ વાત નહીં થાય એવી. એ આરિવલી જિલ્લામાં શામળિયા શેઠનું મોટામાં મોટું મંદિર છે. ઘણી વાર રાજસ્થાન જવાનું થાય તો અવારનવાર અમે દર્શન કરીએ, પણ આ સ્પેશિયલ અમે લાભ લીધો છે જન્માષ્ટમીના. આજે ભગવાનનો જન્મદિવસ છે, કેવું લાગી રહ્યું છે? આજે ભગવાનનો જન્મદિવસ છે, અમારું અહોભાગ્ય કે અમે અહીંયા શાંતિથી સવારીની વેળામાં દર્શન કરી શક્યા. આપ શું કહેશો, અહીંયા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? સરસ, બેસ્ટ, પહેલી વાર આવું જીવનમાં. ચોક્કસથી પંકજ, જે પ્રકારનો એ માહોલ છે, રાત્રિના 12ના ટકોરે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. નંદ ઘેર આનંદભાઈના નાદ સાથે ભગવાનનો અહીંયા જન્મોત્સવ કરવામાં આવશે. ખાસ કરીને તે પહેલાં પણ અહીંયા એક ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી જે ભક્તો અહીંયા આવી રહ્યા છે કોરોના ગાઈડલાઇન સાથે એ ભજનનો પણ આનંદ લઈ શકે. દિવસ દરમિયાનના જે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા નથી, કારણ કે અહીંયા 100-100 મટકી ફોડ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. પરંતુ આજે આ વખતે એક પણ મટકી ફોડનો કાર્યક્રમ નથી, સાંસ્કૃતિક કાર્યક્રમો નથી, પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભક્તો અહીં આવે છે તેમના માટે કાર્યક્રમ છે અને ભક્ત છે. આપ શું કહેશો, અહીં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? અહીંયા મારું ગામ અહીંયા બાજુમાં દેવની મોરી છે. અહીંથી હું JB નું કામકાજ કરું છું અને મારા બાળકો સાથે દર્શન કરવા માટે આવું છું. અહીંયા બહુ મજા આવે છે. અઠવાડિયામાં 2-3 દિવસ આવું છું. રહેવાનું દેવની મોરી જ છે. આ વર્ષે વરસાદનું વાતાવરણ બહુ ઓછું છે, એના માટે ચોક્કસથી પંકજ, જે પ્રકારનો એ માહોલ છે શામળાજીમાં, શામળાજીમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે યાત્રાધામ શામળાજી આવેલું છે. શામળાજીમાં જે પ્રકારનો કૃષ્ણમય માહોલ અહીં જોવા મળી રહ્યો છે પંકજ. જી, ખાસ તો શામળાજીમાં ભોગ અને પ્રસાદી કયા પ્રકારની રહેશે એને લઈને હું આપની પાસે હાર્દિક આવીશ. હવે સીધા જઈશું દ્વારિકા, કે જ્યાં દીપિકા કુમાર અમારી સાથે જોડાયા છે. દીપિકા, ગઈકાલથી જ દ્વારિકામાં અમે જોઈ રહ્યા છીએ કે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને જન્માષ્ટમીમાં કૃષ્ણ દર્શનનો જે લહાવો છે એ લઈ રહ્યા છે. આપ અત્યારે શું માહોલ જોઈ રહ્યા છો દ્વારકામાં, અને આજના દ્વારકાના કાર્યક્રમ વિશે જરા જણાવશો દર્શકોને? બિલકુલ પંકજ, સૌપ્રથમ તો આપને વિઝ્યુઅલ્સ બતાવી દઉં. જે પ્રકારે આપ જે સીડી જોઈ રહ્યા છો એ સીડી 56 સીડી છે, એટલે 56 સીડી ચડીને તમામ ભક્તો છે તેઓ દ્વારિકાનાથના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે. દ્વારિકાનાથના દર્શન, અલભ્ય દર્શન, અને આજના દિવસે ખાસ કરીને જન્મોત્સવ જ્યારે રાત્રે 12 વાગે દ્વારિકા મંદિરમાં ઉજવવામાં આવશે, તે પહેલાં ખાસ કરીને ભક્તોની ભીડ ઉમટી છે. લગભગ સવારનો સમય આપને જણાવી દઉં તો અત્યારે મંગળા દર્શન માટે લોકો છે તે
खास अहीं दर्शन करवा माटे आवी रह्या छे। महत्वनी बात छे के आजना दिवसे जे प्रकारे दर्शन करवा ते भक्तो माटे खूब ज मोटो लाहवो होय छे। ने 56 सीढ़ी आप जे जोई रह्या छो ते 56 सीढ़ी चढ़ीने भगवानना दर्शन करवा ते पण परंपरा मुजब आ वर्षे भक्तो छे ते करी रह्या छे। सामान्य रीते गोमती घाटमां पहेला स्नान करवामां आवे छे ने ત્યારબાદ તેઓ આ 56 સીડી છે 56 સીડી ચડીને તેઓ સ્વર્ગ દ્વાર તરફ જાય છે અને સ્વર્ગ દ્વાર બાદ તેઓ ભગવાનના દર્શન કરે છે ને આ પહેલા મેં આપને જે વિઝ્યુઅલ્સ બતાવ્યા હતા તે મોક્ષ દ્વારના હતા, હવે આપને સ્વર્ગ દ્વારના વિઝ્યુઅલ્સ બતાવી રહી છું જ્યાં લોકો ચડી ન શકતા હોય તે લોકો પણ આપ જોઈ રહ્યા છો કે અહીં સ્વર્ગ દ્વાર નહી 56 સીડી ચડીને તેઓ ભગવાનના દર્શન માટે જાય છે, દૂર દૂરથી લોકો આવે છે, તેમની સાથે પણ વાત કરવાનો મારો પ્રયત્ન રહેશે। બેન ક્યાંથી આવ્યા છો તમે? રબારી સમાજના લોકો સૌથી વધારે આવે છે, તેમનું નૂતન વર્ષ છે એમ માની તેઓ ખાસ કરીને અહીં દર્શન કરવા માટે ચોક્કસથી જોવા મળે છે। હાથમાં ભગવાન માટે જે મળે જેવો પ્રસાદ મળે તેવો લઈને તેઓ આજે ભગવાનના દર્શન કરતા પણ પંકજ જોવા મળી રહ્યા છે। જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો। હવે ડાકોર જઈશું, સંવાદદાતા વિભુ અમારી સાથે છે। વિભુ, ડાકોરમાં આજે ભગવાનને કયા ભોગ ધરાવવામાં આવશે અને આજના દિવસે જે ભોગ ધરાવવામાં આવશે એમાં ભક્તોને પ્રસાદી રૂપે શું આપવામાં આવશે? પંકજ, આપને ફરી એક વખત દ્રશ્યો પણ બતાવી દઈશ અને સાથે સાથે આજે પ્રસાદનું અને ભોગનું વિશેષ મહત્વ હોય છે। કૃષ્ણ કનૈયાને માખણ બહુ ખૂબ જ પ્રિય હતું એટલે કે મિશ્રી માખણ મિશ્રીનો પ્રસાદ છે તે ધરાવવામાં આવશે, સાથે ભગવાન પ્રસાદની પણ લોકોને મળી રહેશે એ માટેની વ્યવસ્થા કરવામાં આવશે। એટલે કે જે ગેટ છે તેની બહાર જ પ્રસાદ આપવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। લાડુનો જે પ્રસાદ છે તે મળતો હોય છે, એટલે કે અહીં મંદિરમાં એન્ટ્રી અને એક્ઝિટ છે બંને અલગ અલગ તરફ રાખવામાં આવી છે, જેના કારણે ભક્તોની એક તરફ જવા માટેનું ભીડ ન થાય અને લોકો છે તે દર્શન કરી અને શાંતિથી બહાર નીકળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે જ્યારે મંદિરે આવતા હોય છે ત્યારે તિલકનું વિશેષ મહત્વ હોય છે, આ તિલક ખાસ કેમ કે શા માટે કરવામાં આવતા હોય છે? તિલક એટલા માટે કરવામાં આવે છે કે પ્રાચીન સમયે ઋષિ મુનિઓ કહેતા હતા કે તિલક કરવાથી ભગવાનની અંદર જ્યારે દર્શન કરીએ છીએ મૂર્તિની સમ્મુખ તો એનું ધ્યાન કેન્દ્રિત રહે છે, મન પર શાંતિ રહ્યા કરે છે, અને તિલક એક આપણી હિન્દુ સંસ્કૃતિનું પ્રાચીન ચિહ્ન છે જેના કારણે આ તિલક કરવામાં આવી રહ્યું છે। અત્યારે લોકો તિલક કરાવી રહ્યા છે, માસી તમે પણ મંદિરમાં દર્શન કરાવીને આવી બહાર આવ્યા છો, કેવી અનુભૂતિ થઈ રહી છે? બહુ જ સરસ અનુભૂતિ, બહુ જ સરસ દર્શન થાય છે, ભગવાનના દર્શનથી ખૂબ આનંદ થાય છે। તમે દોઢ વર્ષ પછી આજે પહેલી વખત આવ્યા છો? હા, પહેલી વખત। તમે ક્યાંથી આવ્યા છો? નડિયાદથી આવ્યા છે। અચ્છા, તમે નડિયાદ નજીક છે એટલે દર વખતે આવો છો કે આ વર્ષે જ આવ્યા? ના, આ વર્ષે જ જન્માષ્ટમી દિવસે આવ્યા ને, સરસ દર્શન થયા છે અમારા, સરસ દર્શન થાય ભીડ વગર ભગવાનને દર્શન કરી સારી અનુભૂતિ કરી રહ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો? ઉમરેઠથી। ઉમરેઠથી આવ્યા છો ભગવાનના દર્શન કર્યા? હા, દર્શન કરી આવો, સરસ થયા। અચ્છા, અમે ભાવનગરથી આવ્યા છે, ભાવનગરથી। અચ્છા, ગ્રુપ આવ્યું છે? હા, ગ્રુપ આવ્યું છે। કેવી લાગ્યું ભગવાનને? બહુ જોરદાર દર્શન કરવા મળ્યા છે ના, અહીંયા અમે આવીએ જ છીએ, અગિયારસ કરીએ છીએ, ભાવનગર છે કે અહીંયા અગિયારસ કરવા આવીએ છીએ અને અહીંયા જે પણ બાધા રાખીએ પૂરી થાય જ છે અને બહુ સચ્ચ છે અહીંયાનું બરાબર, તો ભગવાન છે અહીંયા વાસ કરે છે અત્યારે, કે જે પણ આપણે ધાર્યું હોય એ પૂરું થાય છે। મનોકામના હોય છે, મન્નત હોય છે, લોકો મન્નત રાખતા હોય છે અને અગિયારસ પૂનમ છે તે પણ ફરતા હોય છે અને આજે તો વિશેષ જન્માષ્ટમીનો તહેવાર છે એટલે કે આજે તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે, ભગવાનના દર્શન કરી અને અનુભવ ધન્યતા અનુભવે છે, સાથે સાથે જ લોકોને કોરોનાની મહામારીમાંથી રાહત મળે તે માટે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને આ જ રીતે તહેવારો ઉજવતા રહે, લોકોને ઉત્સાહ અને આનંદ રહે તેવી પણ ભગવાન પાસે પ્રાર્થના ભક્તો કરી રહ્યા છે। જી જી વિભુ, આપ અમારી સાથે જોડાય છે અને મોટી સંખ્યામાં ભક્તો અત્યારે કાનાના દર્શન કરવા માટે મંદિર તરફ આવી રહ્યા છે। આમ તો ગઈકાલથી જ દ્વારિકા હોય, ડાકોર હોય કે શામળાજી હોય, આ ત્રણેય સ્થળો પર ભક્તો જે છે એનું જમાવડું દેખાઈ રહ્યો છે। શામળાજી છે અમારી સાથે, હાર્દિક, હાર્દિક આજના દિવસે શામળાજીમાં કયા કયા ભોગ ભગવાનને ધરાવવામાં આવશે અને ભક્તોને
પ્રસાદી રૂપે શું આપવામાં આવી રહ્યું છે? ચોક્કસથી પંકજ, જે પ્રકારે યાત્રાધામ શામળાજીમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે 11:30 વાગે ભગવાનને રાજભોગ પધરાવવામાં આવશે. રાજભોગમાં 32 પકવાન મિષ્ઠાન સાથે એના પકવાન આપવામાં આવશે. ભગવાનને સૌથી વધુ જે પ્રિય છે માખણ તે ધરાવવામાં આવશે. ખાસ કરીને ભગવાનનો જન્મદિવસ હોય તેમને વિશેષ આભૂષણો સાથે વિશેષ પોશાક પહેરાવવા વિશેષ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. તેવામાં ભગવાન માટે વિશેષ જે મિષ્ઠાન પણ તૈયાર કરવામાં આવશે, જે રાજભોગ તૈયાર કરવામાં આવશે અને 11:30 વાગે ભગવાનને રાજભોગ ચડાવવામાં આવશે. મંદિર 12:15 સુધી આ બંધ રહેશે અને 12:15 વાગે રાજભોગ આરતી ઉતરવામાં આવશે અને ત્યારબાદ મંદિર 2:15 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદની જે દિવસ 7 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે ત્યારે રાજભોગ જે વિશેષ અહીં ધરાવવામાં આવ્યા છે. ભગવાનનો જન્મદિવસ છે એટલે ચોક્કસથી કાનુડાનો જન્મદિવસ હોય અને કાના માટેની વિશેષ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને હાલ જે પ્રકારની સ્થિતિ યાત્રાધામ શામળાજીમાં જોવા મળે છે, હું તમને બતાવીશ દ્રશ્યો પંકજ, કે ભગવાનનું આ જે ધામ છે, જે મંદિર છે, એ મંદિરની જે સ્વરૂપ છે એક દૈદીપ્યમાનનું સ્વરૂપ છે. મંદિરને જોવા માટેનો જે એક રોચક લાહવો ભક્તો અહીં આવીને લેતા હોય છે, જાણે ગોકુળમાં આવી ચૂક્યા હોય તેવો માહોલ ભગવાન જોતા હોય છે. ખાસ કરીને દિવસ દરમિયાન પંકજ જો વાત કરું તો ભજન મંડળીઓ સાથે અનેક મહિલાઓ પુરુષો અહીં આવે છે, ભજન મંડળીઓ સાથે અહીં આવે છે. ધજાઓ ચડાવવામાં આવશે દિવસ દરમિયાન, 100થી વધુ ધજાઓ મંદિર ઉપર ચડાવવામાં આવશે. ત્યારે રાજભોગ બાદ જે ભજન મંડળીઓની શરૂઆત થશે. દિવસ દરમિયાન ભગવાનનો જે જન્મોત્સવ છે તેને ઉજવવા માટેનો જે ઉત્સાહ છે એ ભક્તોમાં અહીં અનેરો જોવા મળશે. પંકજ જી, હાર્દિક આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. તો શામળાજીનો પણ માહોલ જોયો કે અત્યારે પણ ધીરે ધીરે ભક્તો શામળાજી આવી જ રહ્યા છે. દ્વારિકામાં દીપિકા પણ છે અમારી સાથે. દીપિકા, દ્વારકાની અંદર જોઈ રહ્યા છે કે ભક્તો સવારથી જ અત્યારે આવી રહ્યા છે અને જે 56 સીડીઓનો આપે જે દ્રશ્યો બતાવ્યા હતા ત્યાંથી પણ ભક્તો અત્યારે દર્શન માટે ભગવાનની પાસે જઈ રહ્યા છે, પણ આજે દ્વારિકામાં ભગવાનને કયા ભોગ ધરાવવામાં આવશે? બિલકુલ બિલકુલ, આજના દિવસે ખાસ કરીને ભગવાનનો જન્મોત્સવ હોય એટલે જે પ્રકારે દરેક વ્યક્તિ પોતાનો જન્મ ઉજવતા હોય છે એ પ્રકારે ભગવાનનો પણ જન્મ ધામધૂમથી ઉજવવામાં આવશે. દ્વારિકામાં હર્ષોલ્લાસ છે, પૂજારી પરિવાર દ્વારા ખાસ દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને 56 સીડીના દર્શન કરીને 56 સીડી ચડીને તમામ ભક્તો ભગવાનના દર્શન કરી શકે છે. આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો રાત્રે પણ બસ આ જ માહોલ રહેશે. આપે પૂછ્યું પંકજ કે ભોગ કયા પ્રકારના આજે કરવામાં આવશે, તો અત્યારે અભિષેક સ્નાન ચાલી રહ્યું છે, જે 8 કલાકે અભિષેક સ્નાનની શરૂઆત થઈ ચૂકી છે અને અભિષેક સ્નાન એટલે એવું સ્નાન કે જ્યાં તમામ ભક્તો છે તે ખાસ કરીને ભગવાનના ખુલ્લા પડદે છે સ્નાનના દર્શન કરી શકે છે. વર્ષમાં આ પહેલો દિવસ એવો છે કે જ્યારે ભગવાન છે આ પ્રકારે દર્શન કરી શકે. મહત્વની વાત છે કે આ દર્શન બાદ ખાસ કરીને ભગવાનને સ્નાન ભોગ લગાવવામાં આવશે, ત્યારબાદ શૃંગાર ભોગ કરવામાં આવશે અને શૃંગાર આરતી સવારે એટલે હમણાં લગભગ 11 વાગે કરવામાં આવશે. આ પ્રકારનો જે કાર્યક્રમ છે ત્યારબાદ રાજભોગ 12 કલાકે કરવામાં આવશે અને બપોરે 1 વાગે મંદિર બંધ થઈ જશે અને સીધા 5 વાગે મંદિરના દ્વાર ફરી એકવાર ભક્તો માટે ખુલશે. ત્યાં તે સમયે ઉત્થાપન ભોગ કરવામાં આવશે. લગભગ કહી શકાય કે 5 જેટલા ભોગ છે આજના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે અને સંધ્યા આરતી સાંજે 7:30 કલાકે છે. ત્યારબાદ 8:30 કલાકે શયન આરતી છે તે કરવામાં આવશે અને મંદિર 9 વાગે બંધ થઈ જશે. જે 9 વાગે મંદિર બંધ થશે ત્યારે ભગવાનને ખાસ કરીને સોનાના શૃંગાર છે તે અત્યારથી સજાવવામાં આવશે અને તેમનો જન્મોત્સવ ઉજવવા માટે પૂરી તૈયારી કરી દેવામાં આવશે. પંકજ, અત્યારે હું આપને એક વિઝ્યુઅલ્સ બતાવી દઉં. અત્યારે જે તમામ ભક્તો આપ જોઈ રહ્યા છો, જે ગાઈડલાઇન છે કોરોના વાયરસની ગાઈડલાઇન, તે પ્રમાણે 200 લોકોને અંદર લઈ લેવામાં આવ્યા છે. બાકીના જેટલા લોકો છે તે લોકોને અહીં રોકી દેવામાં આવે છે. હું કેમેરા પર્સન ખાંગા રાઠોડને કહીશ કે જે લોકોને રોકી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસની જે ગાઈડલાઇન આવી તે ગાઈડલાઇન અંતર્ગત SOP અંતર્ગત અહીં 200 લોકોને ખાસ જવા દેવામાં આવે છે, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્લોક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. 40 લોકો ઉપર જાય ત્યારબાદ બાકીના 40 લોકોને ફરી એકવાર ઉપર લેવામાં આવે છે અને મહત્વની વાત છે કે મંદિરને ખાસ કરીને ખુલ્લા પડદે જે સ્નાન કરવાનું મહત્વ છે તેમાં આ પ્રકારે ખાસ આજે તમામ ભક્તોની જે ભીડ છે તે ઉમટી થઈ છે, પરંતુ તેની વચ્ચે આ તમામ લોકો છે તે અહીં દર્શન કરતા જોવા મળી રહ્યા છે. તમામ લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પણ મારો પ્રાર્થના રહેશે અને જે પ્રકારે અહીં તમામ લોકો છે ધીમે ધીમે હવે એ
બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના દર્શન છે તે કરવા આવે. આપ જોઈ રહ્યા છો નાના બાલ ગોપાલ પણ લઈને આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. શું ક્યાંથી આવ્યા છો અને કેટલા ભાવ સાથે આવ્યા છો? અમદાવાદ થી આવ્યા છે. અમદાવાદ થી આવ્યા છો? બાલ ગોપાલ નાના લઈને આવ્યા છો? હા, અમારા બાલ ગોપાલ સાથે લઈને આવ્યા છે. અચ્છા, કેટલા કિલોમીટરની જર્ની તમે તે કરીને તમે અત્યારે 600 કિલોમીટર સોમનાથ કરીએ તો અમારા બાલગોપાલ પણ અમારી સાથે એમને લાવો લે કે જન્માષ્ટમી છે, આજે એમનો બર્થડે છે, તો એમના જે મેઇન છે એમને તો દર્શન થાય. કૃષ્ણ ભગવાન, આજે તમે કૃષ્ણ ભગવાનના ચરણે આવ્યા છો, તેમના ધામમાં આવ્યા છો, તો કોઈ ભજન ગાઈ સંભળાવો જે દર્શકો પણ સાંભળે અને ખાસ કરીને તમારો ભાવ પણ પ્રગટ થાય. બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી. પંકજ, એક અલગ જ માહોલ અહીં ઉભો થઈ રહ્યો છે કે જ્યાં ભક્તો છે તે આનંદ ઉલ્લાસ હર્ષોલ્લાસ સાથે ખાસ અહીં જોવા મળી રહ્યા છે, અને સાથે જે પ્રકારે તેમનો ભાવ છે, આજે ભગવાનનો બર્થડે છે, જન્મદિવસ છે, અને કૃષ્ણ ભગવાનના જન્મદિવસે દ્વારિકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, અને આ તમામ લોકો છે તેમાં ઉત્સાહિત તેઓ જોવા મળે છે, હર્ષોલ્લાસ સાથે તેઓ આજે ભગવાનના દર્શન કરવા આવ્યા છે. પંકજ જી, જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. હાર્દિક અને વિભુ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને જાણકારી આપવા માટે. તો મિત્રો, તમે પણ આ યાત્રાધામોના દર્શન કર્યા અને ભક્તોની અંદર જે કૃષ્ણમય બનેલો જે ભાવ છે ભક્તોનો એ પણ તમે જોયો, અને અમે લગાતાર ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી અલગ અલગ યાત્રાધામોના દર્શન આપને કરાવીશું, ભક્તોનો જે ભાવ છે એ પણ આપને બતાવતા રહીશું. આપ લગાતાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહેશો. ત્રણ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે, જે ડાકોર, શામળાજી અને દ્વારિકા નગરીની છે, જ્યાં આગળ ભક્તો ગઈકાલથી જ આવવાનું શરૂ થઈ ગયું છે, અને આજે દિવસભર અહીંયા ભક્તિમય માહોલ અને ભક્તોનું ઘોડાપૂર રહેશે. ભજન, ભોજન અને ભક્તિ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ યાત્રાધામો પર આજે જોવા મળવાનો છે. પ્રસાદી પણ ભગવાનને આજે જે આપવામાં આવશે એનો પ્રસાદ ભક્તોને જે આપવામાં આવશે, આજના આ ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે તેનું મહત્વ પણ રહેલું હોય છે, અને એ ભોગને પ્રસાદરૂપે જ્યારે ભક્તોને વહેંચવામાં આવે છે ત્યારે એ પ્રસાદીનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે, અને એટલા માટે જ આજના દિવસે ભક્તો આ પ્રસાદી લેવા માટે થઈને પણ દર્શન કરવા માટે આવતા હોય છે. તો ત્રણેય અલગ અલગ યાત્રાધામોના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. દ્વારકાધીશમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને આજે દિવસભર અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. અત્યારે જેમ જે રીતે અભિષેક થઈ રહ્યો છે, ત્યારબાદ ફરી એક વખત ભગવાનના ભક્તો માટે દર્શન માટે મંદિર ફરી એક વખત ખુલશે, અને એ જ રીતે શામળાજી અને ડાકોરમાં પણ અત્યારે ભક્તો દર્શન કરી રહ્યા છે. સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના પર્વને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ દેખાય છે. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગત વર્ષ દેશભરમાં વિવિધ તહેવારો અને ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. રાત્રિના 12 કલાકે અહીંયા મટકીફોડ કાર્યક્રમ દરમિયાન કનૈયાલાલ જય કનૈયાલાલકીના નાદ સાથે ભાલકા તીર્થ ગુંજી ઉઠશે. તો લગાતાર આ કવરેજ આપને બતાવતા રહીશું, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું.